નમસ્તે, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. કેમ છો? બધા મજામાં. આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો આજે આપણે પહોંચી ગયા છે ચેલાવાડા. ચેલાવાડા વડોદરાથી 50 કિલોમીટરના અંતરે આવેલું છે. તો ચેલાવાડાની અંદર અહીંયા બાબાદેવજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. તો આ મંદિર વિશે તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મળશે અને આજુબાજુનો ખૂબસૂરત વ્યૂ પણ તમને જોવા મળશે. તો ચાલો દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સપોર્ટ કરતા રહેજો. આ મંદિર એક નાનકડા ડુંગર ઉપર સ્થિત છે અને અહીંયા 200 જેટલા પગથિયા બનાવવામાં આવ્યા છે. તો ચાલો દોસ્તો, આ પગથિયા આપણે ચાલીને જઈશું અને બાબાદેવજીના આશીર્વાદ લઈશું. આ બાબાદેવજીનું મંદિર પંચમહાલ જિલ્લાની અંદર ગોગંબા તાલુકો છે અને તાલુકાની અંદર ચેલાવાડા ગામ આવેલું છે, ત્યાં આ બાબાદેવજીનું પ્રસિદ્ધ મંદિર સ્થાપિત છે. અહીંયા બાબાદેવજીનું એક ચમત્કારી પગલું પણ આવેલું છે, તેના કારણે અહીંયા ભાવિ ભક્તોની ભીડ પણ વધારે સંખ્યામાં જોવા મળે છે અને તેમના આશીર્વાદ લઈને ધન્ય અનુભવે છે. અહીંયા આ બાબાદેવજીની જે પ્રતિમા છે ખૂબ જ સુંદર અને ભવ્ય છે અને તમે મંદિરની અંદર પ્રવેશ કરશો તો તમને અનોખો અહેસાસ થશે. અમે દાદર ચાલીને આગળ વધી રહ્યા છે અને જેમ જેમ અમે આગળ વધીએ છીએ તેમ અહીંયા અન્ય જગ્યા પર માટીના ઘોડાઓ પણ બાંધેલા જોવા મળે છે. ચંપલ કરવા માટેની સુવિધા અહીંયા રાખવામાં આવી છે. ચાલો અહીંયા ચંપલ કરીને અહીંયા આગળની સાઈડ વધીશું અને બાબાદેવજીના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરીશું. ત્યારબાદ અહીંયા એક નાનકડી ગુફા પણ છે, તે ગુફાની અંદર પણ જઈશું. બાબાદેવ આ મંદિરમાં સશાંત બિરાજમાન છે. તેમના દર્શન માત્રથી બધી મનોકામના બાબાદેવ પૂર્ણ કરે છે. મંદિરની બહારની સાઈડ પર તમને પ્રસાદની દુકાન પણ જોવા મળશે, જ્યાંથી તમે અહીં ચડાવવા માટે પ્રસાદ પણ ખરીદી શકો છો.
તો અહીંયા દોસ્તો ગુફા તરફ જવા માટેનો રસ્તો છે અને અહીંયા ઉપરની સાઈડ પર મંદિર તરફ જવા માટેનો રસ્તો છે. મંદિરની બહારની સાઈડ પર એક હવન કુંડ પણ બનાવવામાં આવ્યો છે અને તેમની બાજુની અંદર અહીંયા તમે મહાકાળી માતાજીના દર્શન પણ કરી શકો છો. તો મંદિરની બહારની સાઈડ પર તમે અહીંયા સ્લીપર પણ વજાડી શકો છો. હવે આપણે જઈશું ગુફાની અંદર અને ગુફાની અંદર જઈને જોઈશું આપણને કયા ભગવાનના દર્શનનો લાભ મળે છે. આગળ જેમ જેમ વધી રહ્યા છે તેમ તેમ અહીંયા રસ્તો સાંકડો થતો જાય છે. બાબાદેવની આજુબાજુ તમને પથ્થરોની મોટી મોટી ચટ્ટાન જોવા મળશે અને તેમની વચ્ચે અહીંયા બિરાજમાન છે બાબાદેવ. તો અહીંયા ગુફાની અંદર પણ બાબાદેવજીની પ્રતિમા સ્થાપિત છે. તો આજનો દિવસ ખૂબ જ સુંદર રીતે પસાર થઈ ગયો કારણ કે એક નાનકડા ડુંગર ઉપર જઈને કુદરતી માહોલનો અહેસાસ કર્યો. તમે વડોદરાના આજુબાજુથી હોય કે પંચમહાલ જિલ્લાના આજુબાજુથી હોય, તમે આ જગ્યાને વિઝિટ ન કરી હોય તો એક વખત અવશ્ય મુલાકાત લેજો. તમને અહીંયા આવીને ખૂબ જ સરસ આનંદ આવશે અને તમારું મન પણ પ્રફુલ્લિત થઈ જશે. આજની આ વિડીયોની અંદર આપણે ચેલાવાડા આવ્યા અને અહીંયા બાબાદેવજીના દર્શનનો લાભ લીધો. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણે આ યુટ્યુબ ચેનલને સપોર્ટ કરજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી એક અલગ જગ્યા પર જઈશું, તેની મુલાકાત કરીશું. ત્યાં સુધી તમારો અને તમારા પરિવારનો ખ્યાલ રાખજો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.